મહીસાગર જિલ્લાના બધા જ નાગરિક આગેવાનો વાલા બાળકો આપણા જવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આપણી આઝાદીને 68 વર્ષ પૂર્ણ થયા આજે આપણે 79મું વર્ષ ઉજવી રહ્યા છીએ ભાઈઓ બહેનો આઝાદી એ માત્ર એક શબ્દ નથી પરંતુ આઝાદી મેળવવા માટે અનેક અનેક ભાઈ બહેનોએ શહીદી વહોરી છે વર્ષોના વર્ષો સુધી જેલના સળિયાઓની પાછળ રહીને જિંદગી વતાવી છે અને આવા હજારો ભાઈ બહેનો ના પરિશ્રમને કારણે તપસ્યાને કારણે શહીદીને કારણે સંપૂર્ણ જીવન આઝાદી મેળવવામાં વ્યતીત કર્યું અને એવા સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી આપવાનો એમના જીવનમાંથી પ્રેરણા લેવાનો આપણા માટે આ અવસર છે એમની શહીદીને આપણે ભૂલવાનો નથી આઝાદીને અમર રાખવાનું કામ આપણા સૌનું છે આઝાદી મળ્યા બાદ દેશને અખંડ બનાવવાનું કામ એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું આપણે એ પણ યાદ રાખીએ મિત્રો આઝાદી મેળવ્યા પછી મહત્વનું કામ હતું અખંડ ભારતની રચના કરવાનું અને એ કામ સરદાર સાહેબે સુપેરે પૂરું પાડ્યું અને ત્યારે જઈને અખંડ ભારત આજે આપણે જોઈ શકીએ છીએ અને આ ભારતના વિકાસ માટે અનેક અનેક ભાઈ બહેનોએ વિકાસના કામનો આરંભ કરીને આજે આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના થઈ 1960ની સ્થાપના થયા પછી આજે પંચાવન વર્ષ પૂર્ણ થયા ગુજરાતના વિકાસ માટે અથાક પ્રયાસ કર્યો અને એટલે જેમને જેમને પણ ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે એમને પણ હું નમન કરું છું અને જેમણે આઝાદીના આંદોલનની અંદર શહીદી વહોરીને પણ અનેક અનેક ભાઈ બહેનોએ આઝાદી અપાવવામાં યશસ્વી ફાળો આપે સૌને વંદન અને નમન કરું છું ભાઈ બહેનો આજે જ્યારે આપણે મહીસાગરની અંદર આઝાદીનો 69મો વર્ષ મનાવી રહ્યા છીએ અને આખો એ દેશ આઝાદીનું આ પર્વ મનાવી રહ્યું છે 15મી ઓગસ્ટની એ દિવસ કે જ્યારે અંગ્રેજો આપણા દેશમાંથી ગયા એમના ગયા પછી અનેક અનેક સમસ્યાઓ જુદા જુદા રાજ્યોમાં હતી આ સમસ્યાઓને દૂર કરવા માટે અનેક ભાઈ બહેનોએ પ્રયાસ કર્યો અને ત્યારે જઈને આજે આપણું ગુજરાત દેશનું એક મોડેલ રાજ્ય બન્યું છે 2001માં
રાજના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ શાસન સંભાળ્યું ત્યારે ગુજરાતની હાલત કેવી હતી એ આપણી નજર સમક્ષ છે જ 24 કલાક વીજળી હતી ખરી આપણે પૂછીએ આપણે સૌને રોડ અને રસ્તાના કોઈ ઠેકાણા હતા ખરા ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એ સ્થિતિ ગુજરાતના રોડની હતી મહિલાઓનું શિક્ષણ આઝાદીના આટલા વર્ષો પછી પણ 2001માં માત્ર 59% મહિલાઓના સાક્ષરતાનો દર હતો બાળકો હોય કે મહિલાઓ હોય કે વનવાસીઓ હોય કે ગરીબ પરિવાર હોય સ્વયંની આરોગ્યની સુવિધાઓ માટે કોઈ સારી વ્યવસ્થાઓ કોઈ સારી હોસ્પિટલો સારી અદ્યતન કોલેજો શિક્ષણ માટે કેટલી હતી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે રાજ્યની અંદર કેટલી યુનિવર્સિટીઓ હતી પાણીની સુવિધા મેં અનેક અનેક શહેરો અનેક અનેક એવા ગામડાઓ આપણા ગુજરાતમાં જોયા 2001 પહેલા આપણા રાજ્યની અંદર 5000 કરતા વધારે ગામો હતા કે જેમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું પડતું હતું અનેક શહેરો હતા કે જે શહેરોના રહેવાસીઓને 7 દિવસે કે 10 દિવસે 1 વાર પાણી મળતું હતું આવી અનેક અનેક બાબતો આપણી નજર સમક્ષ હતી અને એટલા માટે હું એમ કહી શકું કે આજના 20-25 વર્ષની ઉંમરના યુવાનોને 2001 પહેલા આ ગુજરાતની સ્થિતિ કેવી હતી એનો અંદાજ ન હોય સ્વાભાવિક છે એમણે તો એમના સમયની અંદર 8-10 વર્ષની ઉંમર પછી 24 કલાક વીજળી જોઈ છે અને એટલે પહેલા વીજળીનું અસ્તિત્વ નહોતું અને એટલા માટે અભ્યાસ કરવા માટે કેરોસીન કે દિવેલ વાપરવું પડતું હતું એ આપણને ખબર નથી મિત્રો 2001 પછી જે પરિશ્રમ શરૂ કર્યો અને પરિશ્રમને પરિપાક રૂપે આજે આપણું રાજ્ય કેટલું બદલાયું છે એ આપણી નજર સમક્ષ છે મેં અગાઉ કહ્યું એમ 24 કલાક વીજળી પૂરા દેશમાં ક્યાંય નથી મળી સિવાય કે ગુજરાત એક પણ ગામ એવું આજે બાકી નથી જે ગામની અંદર જવાનો રસ્તો ન હોય બધા જ ગામોની અંદર ચાહે વનવાસી ક્ષેત્રની અંદરના રસ્તાઓ હોય કે પછી સાગર કાંઠે રહેતા સાગર ખેડૂઓ હોય એમના ત્યાં સુધી આપણે રસ્તાઓ પહોંચાડ્યા અને એટલે જ આજે આપણા ગામનું બાળક આજે આપણા ગામનો યુવક એ પોતાના ગામથી દૂર જઈ અભ્યાસ કરી શકે છે ગ્રામ્ય ક્ષેત્રની અંદર ઉત્પાદિત ચીજ વસ્તુઓ ગ્રામ્ય લેવલથી લઈને કોઈ મોટા શહેરોમાં યા બંદરો સુધી પોતાનો માલ એક્સપોર્ટ કરવા માટે પહોંચાડી શકે છે એ આજનું આ પરિણામ છે 2001માં હું શિક્ષણ મંત્રી હતી મિત્રો અને ત્યારે કોઈ શાળાની અંદર શૌચાલય નહોતા મિત્રો કોઈ શાળાની અંદર પીવાનું પાણીની વ્યવસ્થાઓ નહોતી શાળાઓમાં શિક્ષકોનો અભાવ હતો યુનિવર્સિટી તરફ ધ્યાન કરીએ તો માત્ર 11 યુનિવર્સિટીઓ હતી આજે હું ગૌરવ સાથે કહી શકું એમ છું કે રાજ્યની 32000 કરતા વધારે પ્રાથમિક શાળાઓ એ બધી જ વ્યવસ્થાઓથી સુસજ્જ બની છે ચાહે શિક્ષકો હોય ટોયલેટ હોય
પીવાના પાણીની વ્યવસ્થા હોય, બાગ બગીચા હોય, રમત ગમત માટેના સાધનો હોય કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોની શિક્ષણની વ્યવસ્થા હોય, આ સંપૂર્ણપણે પાછલા 12-13 વર્ષની અંદર આપણે પૂર્ણ કરીને બતાવ્યું. જ્યારે હું યુનિવર્સિટીની વાત કરું છું ત્યારે મિત્રો 11 યુનિવર્સિટીમાંથી આજે 55 જેટલી યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર માત્ર 10 વર્ષની અંદર બનાવી શક્યા છે. અને એમાં 2 નવી યુનિવર્સિટીનો પણ આપણે શરૂઆત કરી. મિત્રો જાહેરાતો તો ઘણી બધી થતી હોય છે, યોજનાઓ પણ ઘણી બધી બનતી હોય છે, પણ આ યોજનાનું અમલીકરણ યોગ્ય રીતે થયું કે કેમ, સમય મર્યાદામાં થયું કે કેમ, એનો લાભ આસપાસના વિસ્તારોને પ્રાપ્ત થયો કે કેમ, એ જોવું એટલું જ અગત્યનું છે. 2015 ના માર્ચમાં 2 નવી યુનિવર્સિટીઓ બનાવવા માટેની જાહેર આપણે કરી. દાહોદ, ગોધરા, મહીસાગર એ એવા વિસ્તારો હતા કે જેના બાળકોને યુવાનોને અભ્યાસ કરવા માટે, પોતાના નાના મોટા કામો કરવા માટે છેક અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સુધી આવવું પડતું હતું. અને એટલા માટે 2015 માર્ચમાં 2 નવી યુનિવર્સિટીની આપણે જાહેરાત કરી. અને આ જાહેરાત થતાની સાથે જ ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી દેવામાં આવી. મિત્રો માત્ર 4-6 મહિનાની અંદર કોઈ નવી યુનિવર્સિટીની શરૂઆત થતી હોય એ આ રાજ્યની સંકલ્પબદ્ધતા છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ જેવા જિલ્લાઓની અંદર પણ છેક રાજકોટ સુધી પહોંચવું પડતું હતું. અને એટલે જ આપણે જૂનાગઢની અંદર 3 જિલ્લાઓની વચ્ચે 1 યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના રાજ્ય સરકારે કરીને બતાવી. જાહેરાત થાય, વર્ષ થાય, 2 વર્ષ થાય ત્યાર પછી જમીન શોધાય, મકાન બાંધવાની શરૂઆત થાય અને 3-4 વર્ષ પછી યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી પગ મૂકે એવી સ્થિતિ ભૂતકાળમાં મેં પણ જોઈ છે મિત્રો. પરંતુ આ રાજ્ય સરકારે માત્ર 4 મહિનાની અંદર યુનિવર્સિટીઓ શરૂ કરવાનું કામ કર્યું, જમીન પણ શોધાઈ ગઈ, ફંડ પણ ફાળવાઈ ગયું અને 2 વર્ષની અંદર યુનિવર્સિટીનું નવું ભવન બની જશે. પરંતુ તે પહેલા યુનિવર્સિટીની શરૂઆત પણ કરી દેવામાં આવી મિત્રો. અને એટલે મેં કહ્યું મિત્રો કે યોજનાઓ તો ઘણી બને, વચનો ઘણા બધા અપાય, પણ એ વચનોની પરિપૂર્તિ કરવી એ જ બહુ જ અઘરું કામ છે. ભાઈઓ બહેનો, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં વનવાસી ભાઈઓ અને બહેનોને, લગભગ 74,000 ભાઈ બહેનોને જમીનના પટ્ટા એનાયત કર્યા હતા. આપણા ગરીબ આદિવાસી ભાઈ બહેનો એમાં ખેતી કરીને પોતાનો નિર્વાહ કરતા હતા. પરંતુ મુશ્કેલી એ હતી કે આ જમીનના પટ્ટા મળ્યા પણ એનો હક નહોતો મળતો, એની વારસાઈ નહોતા કરી શકતા. એમને કોઈ લોન લેવી હોય જમીન ઉપર તો લોન નહોતા લઈ શકતા. અને આ મુસીબતમાં વર્ષોના વર્ષોથી ભોગવતા હતા. હમણાં જ આપણે નિર્ણય કર્યો, હજુ તો નિર્ણય કરે 15 દિવસ પણ નથી થયા મિત્રો. અને ગઈકાલે જ મેં સંતરામપુર તાલુકાની અંદર અમારા વનવાસી ભાઈઓના હાથની અંદર જમીનનો હક પત્ર એમના હાથની અંદર એનાયત કર્યો મિત્રો. 7-12 માં આદિવાસીનું નામ પતિ અને પત્નીના બંનેના નામ સાથે કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કરી લીધો
અને એને અમલમાં પણ મૂક્યો અને ગઈકાલે સંતરામપુરથી એની શરૂઆત કરવામાં આવી છે. હવે આદિવાસીને એનો હક મળી ગયો, 7-12 માં એનું નામ આવી ગયું, એનો પટ્ટો નો આકાર કેવો છે આકાર પણ એને આપી દેવામાં આવ્યો, અને હવે એ પોતાના સંતાનોને વારસાઈ કરી શકશે. જમીન ઉપર લોન લેવી હશે તો લોન લઈ શકશે, એટલું જ નહીં પણ તો રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ એમને પ્રાપ્ત થશે. અત્યાર સુધી વનવાસી ભાઈઓ અને બહેનો જ્યાં વસતા હતા એ ગામો રેવન્યુ ગામો તરીકે જાહેર નહોતા થયા, અને એટલે રાજ્ય સરકારે આ પણ મહત્વનો નિર્ણય કરી લીધો કે જ્યાં પણ વનવાસી બંધુઓ 25-50 ઘરોની સાથે વસતા હશે તો એને રેવન્યુ ગામ તરીકે જાહેરાત કરવામાં આવશે, અને આજુબાજુના વિસ્તારોની અંદર એકલ દોકલ ખેતરમાં રહેતા વનવાસી ભાઈ બહેન જે ગામ સાથે જોડાવા માંગતા હશે એ ગામ સાથે એમને જોડી દેવામાં આવશે. આવા બે મહત્વના નિર્ણયો કરે મિત્રો. આપણે જ્યારે સુરક્ષાની વાત કરીએ છીએ, ગુજરાત એ સરહદી વિસ્તાર એની આજુબાજુ છે, બોર્ડર ઉપર આવેલો આપણો રાજ્ય છે, અને એટલા માટે જરૂરી છે કાયદો અને વ્યવસ્થાને સુદૃઢ કરવાની. વધુ ને વધુ ગૃહ વિભાગની અંદર ભરતી કરવાનો. મને આજે ખુશી છે ગૃહ વિભાગમાં લગભગ 8,500 કોન્સ્ટેબલ PI અને PSI ની ભરતી થોડાક જ સમયની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે. તદ્દન પારદર્શકતાથી આ ભરતી થાય એનો પૂરો પ્રયાસ ગૃહ વિભાગે કર્યો છે મિત્રો. એનો કામકાજ પણ પૂર્ણ થઈ ગયું છે, પણ જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે 1 વર્ષ પહેલા મેં જાહેરાત કરી હતી, સામાન્ય રીતે કોન્સ્ટેબલની ભરતીમાં, PI ની ભરતીમાં કે PSI ની ભરતીમાં મહિલાઓને આરક્ષણ આપવામાં નહોતું આવતું. પોતાની શક્તિ અનુસાર તેઓ આ ક્ષેત્રની અંદર પદાર્પણ કરતા હતા, પરંતુ રાજ્યની કન્યાઓ પણ ગુજરાતની સુરક્ષા કરવા માટે જ્યારે કટિબદ્ધ છે ત્યારે મેં નિર્ણય કર્યો કે આ ભરતીની અંદર 33% મહિલાઓ માટે અનામત રાખવી જોઈએ, અને અનામત 33% રાખવાને કારણે રાજ્યના ભરતીની અંદર બહેનોની પણ સેવા ગુજરાતને પ્રાપ્ત થશે. આ મહત્વનો નિર્ણય એની અમલવારી પણ તુરત જ કરી દેવામાં આવી, અને હવે જે 8,500 કોન્સ્ટેબલ વગેરેની ભરતી થવાની છે તેમાં 33% બહેનો નું બળ એની અંદર ઉમેરવામાં આવશે. એની સાથે બે મહત્વના નિર્ણયો કર્યા. એક, રેન્જની અંદર 5 કે 7 જિલ્લાઓ આવી જાય, દૂર દરાજના વિસ્તારોમાં તરત જ પહોંચવું અશક્ય હોય. ગુનાઓ બનતા હોય ત્યારે ગુનાના સ્થળે પહોંચીને બંદોબસ્ત કરવો, ગુનેગારોને શોધવા, આવું કઠિન કામ જ્યારે ગૃહ વિભાગ કરી રહ્યું હોય ત્યારે એમને પણ સવલતો આપવી જોઈએ. અને એટલે આપણે માર્ચ માસમાં જ્યારે વિધાનસભા મળી ત્યારે નિર્ણય કર્યો હતો કે 2 નવી રેન્જ ઓપન કરવામાં આવશે. ને ભાઈઓ બહેનો, મને કહેતા આનંદ થાય છે કે 4-5 દિવસ પહેલા ગોધરા, મહીસાગર અને દાહોદની વચ્ચે એક નવી રેન્જ ઊભી કરવામાં આવી, અને એનું ઉદ્ઘાટન પણ 4 દિવસ પહેલા મારા હસ્તે કરવામાં આવ્યું છે મિત્રો. આ જ રીતે ભાવનગરની અંદર એક નવી રેન્જ આવતા વીકની અંદર, આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવશે. આ બંને કામ પણ માત્ર 4-5 મહિનાના ટૂંકા ગાળાની અંદર સરકારે કરીને બતાવ્યા છે, અને એટલે
મેં કહ્યું એમ કે રાજ્યની યોજનાઓ બને પરંતુ એની અમલવારી તરત જ થાય એ કટિબદ્ધતા સાથે ગતિશીલતા સાથે રાજ્યની સરકાર કામ કરી રહી છે મિત્રો દર વર્ષે ગુજરાતના કિસાનોને મદદરૂપ થવા માટે એમણે તાલીમ આપવા માટે એને વૈજ્ઞાનિક ઢબે ખેતી કેવી રીતે થઈ શકે એના માટે અને એમને રાજ્ય સરકારની સહાય પ્રાપ્ત થાય એના માટે આપણે પ્રયાસ આરંભ કર્યો આજથી 7-8 વર્ષ પહેલા થયો છે રાજ્યમાં પાણીનો અભાવ છે આપણે સમજીએ છીએ મિત્રો વરસાદની પરિસ્થિતિથી આપણે બધા જ વાકેફ છીએ ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય નદીઓ છે જ નહીં ભાઈ અને જે નદીઓ હતી બધી સુકાઈ ચૂકી છે વરસાદ અનિયમિત હોય કુવામાં પાણી ન હોય એવા સમયે આપણો કિસાન ખેતી કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યો છે અને એટલે આપણે પ્રયાસ શરૂ કર્યો કેનાલો દ્વારા પાણી આપવાનો હવે આ કેનાલો દ્વારા જ્યારે પાણી આપી રહ્યા છે ત્યારે ટીપે ટીપું પાણી નો ઉપયોગ થાય પાણી વેસ્ટેજ ન જાય એના માટે જીજીઆરસી કંપનીના માધ્યમ દ્વારા કિસાનો ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર સબસિડી 60% જેટલી આપી રહી છે હું આ પ્રસંગે વિનંતી પણ કરીશ કિસાન ભાઈ બહેનોને કે આપણે વધુ ને વધુ ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારીએ ખેતીમાં થતો ખર્ચ ઘટાડીએ જેથી કરીને ખેતી આપણને પોસાઈ શકે દરેક સ્થાનો ઉપર જ્યાં પણ કેનાલ બનાવવાની શક્યતાઓ છે ત્યાં આપણે કેનાલો બનાવીને પાણી આપવાની શરૂઆત કરી છે પણ આ પ્રસંગે આપણે બધા જ જાણીએ છીએ મિત્રો 2008 માં નર્મદા ડેમની ઊંચાઈનું કામ આપણે પૂર્ણ કરી દીધું 121.92 મીટરની ઊંચાઈ સુધી પહોંચાડી દીધું ત્યાર પછી આવશ્યકતાથી ગેટ મૂકવાની દરવાજા મૂકવાની નરેન્દ્રભાઈ અથાગ પ્રયાસ કર્યો દિલ્હીમાં વારંવાર જઈને નર્મદા બંધના દરવાજા મૂકવાની પરમિશન માંગવાની પરંતુ 2014 સુધી 6-6 વર્ષ સુધી ડેમના દરવાજા મૂકવાની પરમિશન આપણને પ્રાપ્ત ન થઈ સતત ગુજરાતને અન્યાય કરતા હોય એક બાજુ કિસાનો પાણીની માંગ કરતા હોય નગરજનો શહેરીજનો પીવાના પાણી માટેની માંગ કરતા હોય ત્યારે બીજી બાજુએ વરસાદનું પાણી ઓવરફ્લો થઈને સમુદ્રમાં જતું રહે પણ સમુદ્રમાં જતું પાણી એમને પાલવે પણ એ પાણી કોઈ કિસાનના ખેતરમાં જાય એ વખતના નેતાઓને પાલવતું નહોતું મિત્રો મને કહેવા દો કે એવું તો શું હતું કે નર્મદા ગેટના દરવાજા મૂકવાની પરમિશન નહોતા આપતા નરેન્દ્રભાઈએ હજુ તો દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર શપથ ગ્રહણ કર્યા અને માત્ર 17 દિવસના ટૂંકા ગાળામાં નર્મદા બંધના દરવાજા મૂકવાની પરમિશન આપી દીધી મિત્રો આ હળહળતો અન્યાય ગુજરાતની 6 કરોડની પ્રજાને કરવાનું કામ આજે મારો પ્રશ્ન છે એમની સામે ભાઈ બહેનો આજે જ્યારે હું આપની વચ્ચે આવી છું ત્યારે નર્મદા બંધ ઉપર દરવાજા મૂકવાનું કામ એટલું ઝડપથી આપણે આદર્યું છે કે 2017ના જૂન સુધીમાં આ દરવાજાનું કામકાજ આપણે પૂર્ણ કરી દઈશું મિત્રો આ સંકલ્પ સાથે આપણે આપણી સરકાર આગળ વધી રહી છે કિસાનને પાણી નગરજનોને પીવાનું પાણી જોઈએ એટલે જોઈએ જ અને એટલા માટે આપણે આ કામને આગળ વધારીશું ખાતર જે કોઈ ખાતર હોય
એ ખેડૂતના ખેતર સુધી પહોંચવું જોઈએ, પરંતુ કેમિકલના કારખાનામાં ચાલી જતું હતું. ખેડૂતો ખાતરને એક બાજુ બૂમા પાડતા હોય ત્યારે એ જ ખાતર કેમિકલના કારખાનાઓમાં પહોંચતું હતું. આપણે એની પાછળ ક્યાં જાય છે ખાતર એ જોયા, અને વડોદરાની અંદરથી એક મોટું કૌભાંડ પકડાયું. એની સાથે સાથે દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી અને કૃષિ વિભાગે કિસાનોને જે ખાતર આપવામાં આવે છે, ખાતરનો કલર બદલવો જોઈએ. વૈજ્ઞાનિકોએ પણ સમજાવ્યું કે કલર બદલો, અને એટલે લીમડાની લીંબોડીઓની અંદરથી તેલ ઓઇલ કાઢીને જે ખાતર કિસાનોના ખેતરમાં જાય છે એ ખાતરને નીમ કોટેડ ખાતર બનાવી દેવામાં આવ્યું. મિત્રો, અને એટલે આજે જે ખાતર કિસાનોને મળી રહ્યું છે એ ખાતર એ સીધે સીધું એના ખેતરની અંદર જઈ રહ્યું છે, અને આ વચેટિયાઓ જે ખાતર ઉપાડી જતા હતા એ બંધ થઈ ગયું છે. અને એટલે હું સૌ કિસાન ભાઈ બહેનોને આ પ્રસંગે કહેવા માંગુ છું કે કોઈ પણ કિસાનની સામે કોઈ સફેદ ખાતર વેચવા માટે આવે, આપવા માટે આવે, ત્યારે ચેતજો કે એ અસલ ખાતર નહીં હોય, એ બનાવટી ખાતર હશે, અને છેતરવાનું કામ ન થાય એના માટેનો આપણે પ્રયાસ કરવાનો છે. હવે નીમ કોટેડ ખાતર પૂરા દેશભરમાં ગુજરાત સહિત રાજ્ય સરકારને સપ્લાય થઈ રહ્યું છે. હું અહીં આવી છું ત્યારે અનેક અનેક પશુપાલક બહેનોને મળવાનું થાય છે, અને આ બહેનો માટે મને ગૌરવ છે. એક એક બહેન, એક એક મહિલા કેટલો પરિશ્રમ કરે છે, ત્યારે વાર્ષિક 80 લાખ રૂપિયાની કમાણી કરતી હશે, 97 લાખ રૂપિયાની કમાણી કરતી હશે. આ પરિશ્રમ પશુપાલનમાં કરવો એ અઘરો છે ભાઈઓ. હું પણ એ કામ કરીને આવી છું એટલે મને ખબર છે કે કૃષિનું કામ અને પશુપાલનનું કામ કેટલો સમય માગી લે છે, કેટલો પરિશ્રમ માગી લે છે. અને એટલે મારી પશુપાલક બહેનો માટે પણ રાજ્ય સરકારે અનેક નવી યોજનાઓ બનાવીને અમલવારી કરી છે. ચાહે એમને મિલ્કિંગ મશીન આપવાનું કામ હોય, કે બલ્ક મિલ્ક કુલર આપવાનું કામ હોય, કે પછી 300 ચોરસ મીટરનો જમીનનો પટ્ટો 1 રૂપિયામાં આપવાનું કામ હોય, અને એના ઉપર મકાન બાંધવા માટે રૂપિયા 5 લાખની રાજ્ય સરકારની સહાય આપવાનું કામ હોય, એ સુપેરે અમલમાં મુકાઈ ચૂક્યું છે, અને અનેક બહેનોને એમના હાથની અંદર આ બધું જ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, જેથી કરીને મારી ગુજરાતની નારી આર્થિક રીતે સશક્ત બને, ગુજરાતની નારી સુરક્ષિત બને, અને ગુજરાતની નારી સંસ્કારી અને શિક્ષિત બને, એના માટેનો સતત પ્રયાસ છેલ્લા 13-14 વર્ષથી રાજ્ય સરકાર કરી રહી છે. અને એટલે એના ઉપર હું વધારે વાત ન કરતા, દર વર્ષે રાજ્ય સરકાર કોઈ પણ ગરીબ વ્યક્તિ જ્ઞાત જાતના ભેદભાવ વગર, બીપીએલ કાર્ડ હોય કે ન હોય, પણ જેમને પરિશ્રમ કરીને આર્થિક કમાણી કરીને પોતાના પરિવારને સદ્ધર બનાવવું છે એવા ભાઈ બહેનોને માટે એમનો હક અને અધિકાર આપવા માટે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્યની અંદર શરૂ થયું છે. અત્યાર સુધીમાં 1,065 ગરીબ કલ્યાણ મેળાઓ પૂર્ણ કર્યા, અને આ ગરીબ કલ્યાણ મેળામાં 81 લાખ લાભાર્થીઓને હાથો હાથ એમનો લાભ સુપ્રત કરવામાં આવ્યો છે. વચેટિયાઓને દૂર કરવામાં આવ્યા છે. મિત્રો, ગરીબને પીડા આપનારા, ગરીબને લૂંટનારા, ગરીબને લાલચો આપીને પરિશ્રમ કરનારાઓને વચ્ચેથી દૂર કરવાનું કામ રાજ્ય સરકારે સતત કરતા રહ્યા છે. અને આ 81 લાખ લાભાર્થીઓના હાથની અંદર જ્યારે એમને લાભ એનાયત કર્યો છે, એની પાછળ 12,000 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે બેન. અને એટલે જ આજે ઠેર ઠેર
अनेक भाई बहनों मळे छे त्यारे हूँ 2000 रुपया कमाती थई छु, हूँ 5000 रुपया कमाती थई छु, आ प्रकारनी वात ज्यारे हूँ सांभळुं छु त्यारे मने पण आनंद अने गौरव थाय छे। भाईओ बहनों विशेष ध्यान आ वर्षे आपणे आप्युं असंगठित क्षेत्रोमां काम करता मजदूरो उपर। राज्यमां लगभग 1 करोड़ करता वधारे असंगठित क्षेत्रोनी अंदर काम करनार मजदूर भाईओ ने बहनो छे। श्रम ए जयते, श्रमनुं पण महत्व छे, श्रमनुं पण गौरव करवुं जोईए। ज्यारे बिल्डिंग कंस्ट्रक्शन करता होय छे त्यारे मैं एवा केटलाय दृश्यो जोया छे કે કોઈ સગર્ભા માતા પોતાના માથા ઉપર 10-15 ઈંટો મૂકીને પગથિયા ચડીને ચોથા માળે કે પાંચમા માળે ઈંટો પહોંચાડતી હોય, અને છતાંય એને રાજ્ય સરકારની 6000 રૂપિયાની કિટ ન પ્રાપ્ત થતી હોય, એની ડિલિવરી હોસ્પિટલની અંદર ન થતી હોય, કારણ એના લાભથી એ વંચિત છે। એને આ પ્રકારનો લાભ પ્રાપ્ત થાય છે એને ખબર જ નથી મિત્રો, અને એટલે જ રાજ્ય સરકારે ઠેર ઠેર આ ક્ષેત્રોની અંદર કામ કરતા ભાઈ બહેનો વનવાસી ક્ષેત્રની અંદર વનોની અંદર કામ કરતા ભાઈ બહેનો હોય કે રોડ બનાવતા ભાઈ બહેનો હોય અનેક ઠેકાણે આવા ભાઈ બહેનો કામ કરે છે, એમને એમનું એક આઈ કાર્ડ જેને યુવિન કાર્ડ આપણે કહીએ છીએ એ યુવિન કાર્ડ આપવાની શરૂઆત કરી છે। અને આ યુવિન કાર્ડ એવું કાર્ડ છે કે જેમાં રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ એમને પ્રાપ્ત થશે, ચાહે એમને આવાસ આપવાનું કામ હશે તો યુવિન કાર્ડ બતાવશે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તો એને એનો આવાસ પણ મળી જશે, રાજ્ય સરકારની આરોગ્યની સેવાઓ પણ એને પ્રાપ્ત થઈ જશે મિત્રો, એને સાધનો પણ પ્રાપ્ત થશે જેથી કરીને પોતાનો વ્યવસાય વધારી શકે, એની આરોગ્યની તરત સારવાર પણ કરી શકે। એક વ્યક્તિ ઘરમાં બીમાર પડે તો 200-250 રૂપિયા એ કમાતો હોય, 10 દિવસ સુધી એની બીમારી ચાલે તો 2500-3000 રૂપિયાનો ઘાટો એના ઘરની અંદર ઊભો થાય છે, અને એટલે એનું પરિવાર વધુ ને વધુ નિર્બળ થતું જાય છે। અને એટલા જ માટે ગરીબ મજદૂરો માટે આવી અનેક યોજનાઓની શરૂઆત રાજ્ય સરકારે કરી છે મિત્રો। ગઈ 15મી ઓગસ્ટના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી જાહેરાત કરી હતી કે 2019માં જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ જ્યારે આપણે ઉજવવાના છીએ ત્યારે આપણા મહાત્માને ભેટ આપીશું, અને એટલે એ વખતે એમણે જાહેરાત કર્યું હતું, સંકલ્પ લેવડાવ્યા હતા સૌની પાસે કે આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવીએ, આપણી નદીઓને સ્વચ્છ બનાવીએ, આપણા ઘરોને રસ્તાઓને શાળાઓને મહાશાળાઓને દવાખાનાઓને સ્વચ્છ રાખીએ મિત્રો, પાણીને સ્વચ્છ બનાવીએ, અને આખું અભિયાન દેશભરમાં ઉપડ્યું, ગુજરાતમાં પણ ઉપડ્યું। સૌએ આ વિચારને ઝીલ્યો, સંતો મહંતો હોય, સમાજના આગેવાનો હોય, ટ્રસ્ટીઓ હોય કે કોઈ આર્મી મેન હોય કે કોઈ કોન્સ્ટેબલ હોય કે કોઈ શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય, આ બધાએ સ્વચ્છતા તરફ પ્રયાણ માંડ્યા, અને આજે એટલું કહી શકીશ કે આ બધાના પ્રયાસોને કારણે ગુજરાત સફાઈના કામની અંદર અગ્રેસર બન્યું છે। ઠેર ઠેર કચરાના ઢગલાઓ દૂર કરવામાં આપણે સફળ થયા છે, હજુ પણ કામ પૂર્ણ નથી થયું મિત્રો, અને એટલે આજે 15મી ઓગસ્ટ જ્યારે આપણે મનાવી રહ્યા છીએ ત્યારે આપણે ફરી એકવાર સંકલ્પ કરીએ કે આપણે આપણું ગામ આપણી શેરીઓ આપણા મહોલ્લા આ બધું સ્વચ્છ રાખીશું મિત્રો, આ બધું સ્વચ્છ રાખીશું। આ પ્રસંગે હું એટલું જરૂર કહીશ મિત્રો કે ગુજરાતમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટની શરૂઆત થઈ છે, આ નાના નાના ભૂલકાઓ માટે મને ગૌરવ,
આ એટલા માટે ગૌરવ છે કે આ નાના ભૂલકાઓ હજી તો 8માં ને 9માં ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ એમની કટિબદ્ધતા જોઈએ આપણે. પોતાના ઘરની અંદર પોતાના પિતા, કાકા, મામા, માસી કોઈને પણ દારૂ પીવાની આદત હોય, બીડી પીવાની આદત હોય, તો અમારા નાના નાના ભૂલકાઓ પિતાજીને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે, અને આ બધીઓની અંદરથી મુક્ત કરાવવાનું કામ મારા એસપીજીના સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે આવા મારા નાના નાના બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે રસ્તો પ્રશસ્ત કર્યો છે યોગ્ય છે, અને એની અંદર આપ સૌ આગળ વધતા રહો. એની સાથે આપણે એક અભિયાન ઉપાડ્યું હતું સફાઈનો. સફાઈ મારે આ પ્રસંગે એટલું કહેવું છે મિત્રો, ટોયલેટ બનાવવાનું કામ આખા એ રાજ્યની અંદર આપણે ઉપાડી, અને મેં એક વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે આવતા 3 વર્ષની અંદર ગુજરાતનું એક પણ ઘર બાકી નથી રાખવું કે જેની પાસે ટોયલેટ ન હોય. શું પરિસ્થિતિ ગામમાં ગ્રામ્ય નારી માટે છે આપણને ખબર છે મિત્રો, અને એટલે હું એની વિગતે વાત કરવા નથી માંગતી, પણ આ એક વર્ષના ટૂંકા ગાળાની અંદર મારે ગૌરવ સાથે કહેવું છે કે રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરો સહિત તમામ સ્થળોએ 100% ટોયલેટ બનાવવાનું કામ રાજ્ય સરકારે પૂર્ણ કરી દીધું છે મિત્રો, એક સિદ્ધિ હાંસલ કરી છે. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં મારા સરપંચ ભાઈ બહેનો, ચૂંટાયેલા સદસ્યો, સમાજના આગેવાનો આ બધા જ ભેગા મળીને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ઘર ઘર ટોયલેટ બનાવવા માટેનું અભિયાન શરૂ થયું, અને આજ સુધીમાં લગભગ 8 લાખ કરતા વધારે ટોયલેટ બનાવીને આપણે કામ પૂર્ણ થવાના આરા ઉપર છે મિત્રો. હજુ કામ બાકી છે. ગામ ગામ દત્તક લઈને આ કામ આપણે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ બનીએ. ભાઈઓ બહેનો, કોલેજ બનાવવા માટે તો બધા જ ડોનેશન આપે, સ્કૂલ બનાવવા માટે બધા જ ડોનેશન આપે, કારણ કે એના ઉપર તકતી આવે છે, અને આ તકતી ઘણા વર્ષો સુધી રહેતી હોય છે ને, યાદ કરતા હોય છે કે આ કોલેજ બનાવવામાં ફલાણાએ 10 કરોડ 25 કરોડ રૂપિયા આપ્યા હતા, પણ ટોયલેટ બનાવવામાં દાન કોઈ ના આપે. પરંતુ મુખ્યમંત્રીશ્રી સ્વચ્છતા નિધિની મેં શરૂઆત કરી, અને આજે ગુજરાતની અંદરથી એટલા બધા ડોનેશન આવ્યા છે, લગભગ 60 કરોડ કરતા વધારે ડોનેશન સ્વચ્છતા નિધિની અંદર જમા થયું છે, જે ગ્રામડાઓની અંદર ટોયલેટ બનાવવામાં કોઈને પણ મુશ્કેલી ઊભી થતી હોય એવા પરિવારને આની અંદરથી સહાય કરવામાં આવી રહી છે, જેથી કરીને એમનું ટોયલેટનું કામ આપણે પૂર્ણ કરી શકીએ. મિત્રો, આ સ્વચ્છતા નિધિમાં જેમણે પણ ડોનેશન આપ્યું છે એવા સૌ ભાઈ બહેનોને હું વંદન કરું છું, અભિનંદન આપું છું. મિત્રો, હું મહિલા છું, મહિલા મુખ્યમંત્રી છું, પણ પહેલા માતા પણ છું મિત્રો, અને એટલે માતાના નાતે દરેક માતાને પોતાના બાળકો વાલા હોય સ્વાભાવિક. ઘરમાં એક નાનું બાળક માદું પડે તો આખું એ ઘર દોડધામ મચાવી દે, આ ડોક્ટરને બોલાવીએ, આ હોસ્પિટલમાં લઈ જઈએ. પરંતુ ગુજરાતના 43 લાખ બાળકો જન્મતાની સાથે અને 6 વર્ષની ઉંમર સુધીના 43 લાખ બાળકો એ મારા બાળકો છે મિત્રો. આ ભાવ સાથે ગુજરાતના ડોક્ટરો, આંગણવાડીની મારી બહેનો, આ બધા જ 43 લાખ બાળકોનું સ્ક્રીનિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું મિત્રો. આપ શાયદ કલ્પના નહીં કરી શકો, જો આ કામ ના થયું હોત તો 3 મહિનાની અંદર હજારો બાળકો મૃત્યુને ભેટ્યા હોત. પણ સ્ક્રીનિંગ કરવાતાની સાથે જ લગભગ 1.5 લાખ બાળકોને તાત્કાલિક હોસ્પિટલોની અંદર સારવાર અપાવવાની શરૂઆત થઈ. જે બાળકોના હોઠ તૂટેલા હતા આજ સુધીમાં કોઈ સર્જરી નહોતી થતી,
અને સર્જરી કરવામાં આવે તો પણ 20,000 રૂપિયાનો ખર્ચ થતો હતો અને એટલે રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આવા જેટલા પણ ગુજરાતની અંદર બાળકો હશે એવા તમામ બાળકોના પ્લાસ્ટિક સર્જરી કરીને એમના તૂટેલા માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે પણ આ યોજનાઓનો લાભ લેવા માટે યુવાનોએ તાલીમ લેવાની આવશ્યકતા છે મિત્રો સરકારની અંદર જેટલા પણ ભણેલા ગણેલા યુવાનો હશે એમને સર્વિસ નથી મળવાની મિત્રો એની મર્યાદા હોય છે એક વર્ગની અંદર જેટલા બાળકો હોય એના પ્રમાણમાં શિક્ષકો અપાય એથી વધારે શિક્ષકો ન આપી શકાય મિત્રો અને એટલા માટે જે કોઈ યુવાનો છે યુવાનો માટે ગુજરાતમાં પહેલી વાર 700 કરતા પણ વધારે આઈટીઆઈની શરૂઆત કરી છે 400 કરતા વધારે કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ થયા છે અને આ બધા જ ક્ષેત્રોની અંદર યુવાનોને તાલીમ આપવાની શરૂઆત થઈ ચૂકી છે દર વર્ષે 1,00,000 કરતા વધારે યુવાનોને જોબ આપવાનું કામ રાજ્ય સરકાર કરે છે મિત્રો અને આજે હું કહું છું કે રાજ્યના ચાર મહત્વના સ્થાનો ઉપર પીપીપી મોડેલ ઉપર જ્યાં યુવાનોને તાલીમ આપીને સીધો જ ઇન્ડસ્ટ્રીઝમાં ઉદ્યોગની અંદર જોબ આપી શકાય એવી વ્યવસ્થા ટૂંક સમયની અંદર રાજ્ય સરકાર શરૂ કરવા માંગે છે અને જેવા શરૂ થાય એવા તરત જ વિદ્યાર્થીઓ એની અંદર તાલીમ લેવા માટે પહોંચે મિત્રો આ તાલીમ લીધા પછી રાજ્ય સરકાર તરફથી આપણે નિર્ણય કર્યો છે કે તમે નાનો સરખો ઉદ્યોગ કરવાની શરૂઆત કરવા માંગતા હો અને ક્યાંક જમીનનો પટ્ટો જોઈતો હોય એના ભાડું આપવા માંગતા હો તો 50% ભાડું રાજ્ય સરકાર ભરશે તમે તમારો વ્યવસાય ત્યાં શરૂ કરો કોઈ જગ્યાએ નાની દુકાન લેવા માંગતા હશો તો એ દુકાનનો જે કઈ કિંમત હશે એ કિંમત ના 50% રાજ્ય સરકાર આપશે 50% આપ આપો બેંકોમાંથી લોન જોઈતી હશે તો માત્ર 5% ઇન્ટરેસ્ટ થી તમને લોન આપવામાં રાજ્ય સરકાર મદદરૂપ બનશે આવી અનેક જાહેરાતો રાજ્ય સરકારે કરી છે આપ સ્ટાર્ટઅપ કરો અને તમારા પગ ઉપર ઊભા થવા માટેનો પ્રયાસ કરો મિત્રો તમારામાં અનેક પ્રકારની શક્તિ પડેલી છે આ શક્તિને ઓળખવાની જરૂર છે મિત્રો રાજ્ય સરકાર જ્યારે યોજનાઓ આ બધી જ કરી ચૂકી છે ત્યારે એનો લાભ લેશો મિત્રો હું એ પણ વિચાર કરવા માંગુ છું કે આપણે ત્યાં જેટલી પણ બેંકો છે એ બેંકોને હું વિનંતી કરીશ આવતા અઠવાડિયે બેંકોની એક મીટિંગ મારી ઉપસ્થિતિમાં રાખવામાં આવી છે અને ત્યારે હું બેંકોને વિનંતી કરવાની છું કે દરેક બેંક એક મહિલાને એક ગરીબ પરિવારના દીકરાને કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ વગર ગરીબ દીકરાને ગરીબ માતાને કે યુવતીને બેંક લોન આપે અને એને એનો વ્યવસાય ઊભો કરવામાં ભરપૂર મદદ કરે મિત્રો તો કેટલા વિદ્યાર્થીઓને કેટલા યુવાનોને બેંકની લોન દ્વારા રાજ્ય સરકારને ટ્રેનિંગ દ્વારા મદદ દ્વારા આપણે કેટલા યુવાનોને આ ક્ષેત્રની અંદર આગળ લઈ જઈ શકીશું મિત્રો જ્યારે મારો યુવાન કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે એક ગામથી બીજા શહેરની અંદર જાય છે ત્યારે
એ ઇન્ટરવ્યુ નો કાગળ લઈને બસમાં બેસતો હશે તો બસનું ભાડું નહીં લેવામાં આવે એની પણ હું જાહેરાત કરું છું મિત્રો. રાજ્યમાં નવા નવા તાલુકાઓ શરૂ થાય, નવા જિલ્લાઓ પણ બન્યા, અને એટલે સ્વાભાવિક છે કે જેટલા તાલુકા હોય તાલુકા મથક ઉપર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજો હોવી જોઈએ. અને એટલે રાજ્યમાં આ વર્ષે 11 નવી કોલેજો શરૂ કરવાનો નિર્ણય આપણે કર્યો હતો અને 11 નવી કોલેજોની શરૂઆત પણ આપણે કરી દીધી છે. હવે આવતા વર્ષે બીજી નવી 11 કોલેજો જુદા જુદા તાલુકાના મથકો ઉપર શરૂ કરવા માટેની હું જાહેરાત કરું છું અને 11 તાલુકાઓને આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજો મળવાની સાથે નજીકના સ્થાન ઉપર હજારો વિદ્યાર્થીઓ પોતાના જ ક્ષેત્રમાં રહીને પોતાના જ ઘરે રહીને અભ્યાસ કરી શકશે. મિત્રો, બીજી એક રિક્વેસ્ટ, પશુ આરોગ્ય મેળાઓ ચાલતા હોય, પશુ આરોગ્ય મેળાઓ, અને આરોગ્ય મેળાઓમાં જ્યારે હું જતી હોઉં છું ત્યારે ગાયોના ઓપરેશનો જોતી હોઉં છું. અને આ ઓપરેશનો જ્યારે ગાયો એટલા માટે થાય છે કે ગાયો બહાર ફરે છે ત્યારે પ્લાસ્ટિક ખાઈ જાય છે, પ્લાસ્ટિક ખાય છે. મિત્રો, આપણે પણ પ્લાસ્ટિક બહાર ફેંકીએ. હવે આવી ગાયોના શરીર ઉપર જ્યારે શસ્ત્રક્રિયા થાય છે અને અમારા ડોક્ટરો એમના શરીરના ભાગની અંદર હાથ નાખીને ખોબે ને ખોબે પ્લાસ્ટિક બહાર કાઢતા હોય, 10 કિલો જેટલું પ્લાસ્ટિક બહાર નીકળે, અને એ દ્રશ્ય જ્યારે હું જોતી હતી ત્યારે મનમાં વિચાર થાય કે આપણે કેટલી ભૂલો કરીએ છીએ. આપણી એક ખામીના કારણે પ્લાસ્ટિક ફેંકી દીધું, પણ એનો ઉપયોગ ગાય માતા કરતી હોવાને કારણે કેટલી માતાઓના ઓપરેશન થયા, કેટલી માતાઓને દુઃખ ભરી સ્થિતિની અંદરથી પસાર થવું પડ્યું. એક બાજુ ગાયોને બચાવવાની વાત કરતા હોઈએ, બીજી બાજુએ ગાયોનો ઉછેર કરતા હોઈએ, ત્રીજી બાજુએ ગાયનું દૂધ પૌષ્ટિક છે, ઘી અને દૂધ ગાયનું જ પીવું જોઈએ, ખાવું જોઈએ નહીં, પણ આપણે પ્રચાર અને પ્રસાર કરતા હોઈએ ત્યારે બીજી બાજુએ ગાય પ્લાસ્ટિક ખાઈ જાય, એ પ્લાસ્ટિક આપણે બહાર ન ફેંકીએ એના માટેનો આપણે વિચાર ન કરતા હોઈએ. બહેનો ભાઈઓ, આજે હું એ વિચાર કરવા જઈ રહી છું કે ગુજરાતમાં પ્લાસ્ટિક ઉપર પાબંદી ફરમાવવી. પ્લાસ્ટિક હવે કોઈ પણ વાપરી નહીં શકે, કોઈ દુકાનદાર પ્લાસ્ટિક નહીં વાપરી શકે. મિત્રો, આ 4 મહિનાથી હું વિચાર કરતી હતી, અનેક ભાઈ બહેનોને મેં એમની સાથે ચર્ચા કરી છે અને ત્યારે મક્કમ નિર્ધાર ઉપર પહોંચી છું કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા છે, તો જ આવા મૂંગા પશુઓને આપણે બચાવી શકીશું બહેનો. અને એટલા માટે આજે આપ બધાઓને પણ હું વિનંતી કરવા જઈ રહી છું કે આપણે અહીંથી જ સંકલ્પ કરીને જઈએ કે મારા હાથેથી કોઈ પણ જગાએ પ્લાસ્ટિક બહાર નહીં ફેંકવા દઉં. નરેન્દ્રભાઈ મોદી આપણને હંમેશા કહેતા રહ્યા છે, ગેસની સબસિડી છોડો, ગેસની સબસિડી છોડો. મિત્રો, એક વ્યક્તિ એલપીજી ગેસની સબસિડી છોડી દે તો 400-500 રૂપિયા આપણે ગેસના વધારે ખર્ચવા પડે, પણ એ 400-500 રૂપિયાની અંદર કોઈ ગરીબના 2 બાળકો વર્ષોના વર્ષો સુધી અભ્યાસ કરી શકશે. એટલું નહીં પણ જે ગરીબ પરિવાર પોતાના ઘરોની અંદર રસોઈ કરવામાં કેરોસીન બાળે છે, લાકડા બાળે છે, છાણા બાળે છે, એના ધુમાડાથી નાના નાના બાળકોની આંખો બગડે છે, માતાઓની પણ આંખો બગડે છે, શરીર ઉપર એની અસર થાય છે, એમાંથી પણ આપણે મુક્ત કરવી છે. અને એટલા માટે એક વ્યક્તિ જ્યારે ગેસની સબસિડી છોડે છે ત્યારે બીજી ગરીબ વ્યક્તિને એ ગેસ
પ્રાપ્ત થાય છે અને એનું પરિવાર આ ગેસ આ પરિવાર એ લાકડા અને ધુમાડાથી મુક્ત થઈ પોતાનું શરીરનું સ્વાસ્થ્ય સાચવે છે મિત્રો અને એટલા જ માટે ગુજરાતના ભાઈ બહેનોને જેમણે હજુ પણ સબસિડી ન છોડી હોય એ સબસિડી છોડે અને ગરીબ પરિવારને ભણાવવાની અંદર મદદરૂપ થાય એ વાત મારે આપની વચ્ચે કરવી હતી ભાઈઓ બહેનો જ્યારે મહીસાગર જિલ્લાની અંદર હું આવી છું ત્યારે અને આ વિસ્તારના દાહોદ અને આસપાસના વિસ્તારો જ્યારે માંગણી કરી રહ્યા છે કે અમને પણ કડાના ડેમનું પાણી અમને મળવું જોઈએ આ પ્રસંગે કડાના ડેમનું પાણી લિફ્ટ ઇરિગેશન કરીને મહીસાગર અને દાહોદ જિલ્લાના ગામોના વિસ્તારોને આપવા માટે 850 કરોડ રૂપિયાના ખર્ચે આયોજન કરવાની શરૂઆત મારી સરકારે કરી દીધી છે મિત્રો 400 ક્યુસેક પાણી 100 કિલોમીટર લાંબી પાઇપલાઇન અને 12,000 હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે આ પાણી પ્રાપ્ત થશે એ ઉપરાંત બાલાસિનોર તાલુકાના અને વીરપુર તાલુકાના 10 જેટલા ગામોની 800 હેક્ટર જમીન વિસ્તારને પણ વાત્રક માજમ મેશ્વો પાઇપલાઇન યોજના સુજલામ સુફલામ ટ્રેડિંગ લાઇનમાંથી પાણી આપવાનું કામ રૂપિયા 16 કરોડના ખર્ચે વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો અને છેલ્લે મારા સ્વાતંત્ર્ય સેનાની ભાઈ બહેનો મારી પાસે હંમેશા માંગણી કરતા હતા કે અમારા પેન્શનની અંદર વધારો કરો ત્યારે આ પ્રસંગે હું જાહેરાત કરું છું કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓને 6,000 રૂપિયા પેન્શન મળતું હતું તેમાં 4,000 કરોડનો વધારો કરીને 10,000 રૂપિયા આપવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર કરે છે મિત્રો એમના આશ્રિતોને માસિક પેન્શન 5,000 રૂપિયા આપવામાં આવતું હતું એમાં 2,000 રૂપિયાનો વધારો કરીને 7,000 રૂપિયા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે આપણે આપણા ભાઈ બહેનો આપણે આપણા માતા પિતાને દાદા દાદીને માન અને સન્માન આપણા ઘરમાં અપાવીએ એ જ આજના પ્રસંગે આપણે સંકલ્પ કરવાની આવશ્યકતા છે મારી નિરાધાર વિધવા બહેનો જેનું કોઈ હોતું નથી પતિના ગુજરી ગયા પછી માતા એકલી પડી જાય છે બાળકોની સંભાળ રાખવાનું કામકાજ એના શિરે આવે છે આ વિધવા માતાઓને 750 રૂપિયા આપણે પેન્શન તો આપીએ છીએ પરંતુ એમને તાલીમ આપવા માટેની પણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને એમાં આપણે એમને આર્થિક સહાય આપીએ છીએ એ આર્થિક સહાય મળવા પાત્ર આવક મર્યાદા હોય છે અને એ આવક મર્યાદામાં વધારો કરવા માટેની આજે હું જાહેરાત કરું છું એમાં ગ્રામ્ય વિસ્તાર માટે 27,000 રૂપિયા હતી તે વધારીને રૂપિયા 47,000 કરવાની જાહેરાત કરું છું અને શહેરી વિસ્તારોમાં 36,000 રૂપિયાની મર્યાદા હતી એ વધારીને રૂપિયા 68,000ની જાહેરાત કરું છું મિત્રો તો આજના આ સ્વતંત્ર પર્વ નિમિત્તે આપ સૌ જ્યારે એકત્રિત થયા છો ત્યારે આપણે અનેક અનેક સંકલ્પો કરીને આપણું ગુજરાત ઓર તેજ ગતિએ આગળ વધે આપ બધાઓની આપણા સૌની સક્રિયતા વધે અને જે કામ જે વ્યક્તિને સોંપવામાં આવ્યું છે કરીએ છે બધા જ કામ સુપેરે ગુજરાતની 6 કરોડની પ્રજા માટે કરતા રહીએ એ જ શુભકામના આપ સૌને 69મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી વિરમો છું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત